માનનીય પ્રધાનમંત્રી મહોદય નમસ્કાર મારું નામ અશ્વિની છે હું તમિલનાડુના મદુરાઈમાં કેન્દ્રીય વિદ્યાલય નંબર બે ની વિદ્યાર્થીની છું સર મારો તમને એવો પ્રશ્ન છે કે જો મારું પરિણામ સારું ન હોય તો હું મારા કુટુંબની નિરાશાનો સામનો કેવી રીતે કરીશ જો મને સારા માર્ક્સ ન મળે તો શું

ભારતની રાજધાની દિલ્હીના મધ્યથી શ્રી નવદેશ જગુર આવ્યા છે એ દિલ્હી જે ભવ્ય મધ્યયુગીન ઇતિહાસની મોહક ઊંચાઈ અને અદભુત સ્થાપત્ય શૈલીઓ સાથે કેટલાક સામ્રાજ્યોનું શાહી બીજ છે નવદેશ હોલમાં બેઠા છે અને તેમના પ્રશ્ન દ્વારા આવા જ મુદ્દાની ચર્ચા કરવા માંગે છે નવદેશ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો ગુડ મોર્નિંગ માનનીય પ્રધાનમંત્રી સાહેબ હું દિલ્હી ક્ષેત્રના પ્રીતમપુરામાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયનો નવદેશ ઝગર છું સર આપને મારો પ્રશ્ન છે કે જ્યારે મારું પરિણામ સારું ન આવે ત્યારે હું મારા કુટુંબની પરિસ્થિતિ સાથે કેવી રીતે વ્યવહાર કરું કૃપા કરીને મને માર્ગદર્શન આપો ખૂબ ખૂબ આભાર આભાર નવદેશ આદરણીય પ્રધાનમંત્રીજી વિશ્વની શાંતિ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધ ગુરુ ગોવિંદસિંહ અને વર્ધમાન મહાવીરના જન્મ સ્થળ પ્રાચીન શહેર પટનાના પ્રિયંકા કુમારી તેઓ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આપનું માર્ગદર્શન ઈચ્છે છે પ્રિયંકા કૃપા કરીને આપનો પ્રશ્ન પૂછો

કે આ મહત્વપૂર્ણ મુદ્દો ઘણા વિદ્યાર્થીઓને અસર કરે છે અને તેનો ઉકેલ લાવવા માટે તમારું માર્ગદર્શન ઈચ્છે છે અશ્વિની આપ ક્રિકેટ રમો છો કે ક્રિકેટમાં ગુગલી બોલ હોય છે લક્ષ્ય એક હોય છે દિશા બીજી હોય છે મને લાગે છે કે તમે મને પહેલા જ બોલમાં આઉટ કરવા માંગો છો પરિવારના સભ્યોને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હોય તે ખૂબ જ સ્વાભાવિક છે અને તેમાં કંઈ ખોટું પણ નથી પણ જો પરિવારના સભ્યો સામાજિક દરજ્જાને કારણે અપેક્ષાઓને અંકિત કરી રહ્યા હોય તો તે ચિંતાનો વિષય છે તેમના સામાજિક દરજ્જાનું તેમના પર એટલું બધું દબાણ હોય છે તેમના મન પર એટલો બધો પ્રભાવ હોય છે કે તેમને લાગે છે કે જ્યારે તેઓ સમાજમાં જાય છે ત્યારે તેઓ બાળકો માટે શું કહે છે બાળકો નબળા હોય તો તેમની સામે કેવી રીતે ચર્ચા કરશે અને ક્યારેક મા-બાપ તમારી ક્ષમતા જાણવા છતાં પણ સામાજિક દરજ્જાને કારણે તેઓ પોતાના આસપાસના સાથીઓ મિત્રો ક્લબોમાં જાય છે સમાજમાં જાય છે ક્યારેક તળાવમાં કપડાં ધોવાતા હોય ત્યારે બેસે છે અને વાતો કરે છે તેમાં બાળકોની વાતો નીકળે છે પછી તેમને એક લઘુતા ગ્રંથિ આવે છે અને તેથી તેઓ તેમના બાળકો માટે બહાર ઘણી મોટી વાતો કહી દે છે અને પછી ધીરે ધીરે તેઓ આંતરિક બની જાય છે અને પછી ઘરે આવે છે અને એ જ અપેક્ષાઓ રાખે છે અને સામાજિક જીવનમાં આ એક સહજ પ્રવૃત્તિ બની ગઈ છે બીજું એ કે તમે સારું કરશો તો પણ દરેક જણ તમારી પાસેથી કંઈક નવી અપેક્ષા તો રાખશે જ અમે તો રાજનીતિમાં છીએ અમે ગમે તેટલી ચૂંટણીઓ કેમ ન જીતીએ પરંતુ એવું દબાણ પેદા કરવામાં આવે છે કે આપણે હારવાનું જ નથી બસો લાવ્યા છો તો કેમ ન લાવ્યા તો ત્રણસો પચાસ કેમ ન લાવ્યા ચારે બાજુથી દબાણ દબાણોને વશ થવું જોઈએ આખો દિવસ તમને શું કહેવામાં આવે છે ચારે બાજુથી જે સાંભળવામાં આવે છે કે પછી તેમાં જ તમારો સમય વેડફી નાખશો તમે તમારી અંદર ડોક્યું કરશો તેની સાથે તમારી ક્ષમતા તમારી પ્રાથમિકતા તમારી જરૂરિયાતો તમારા ઈરાદાઓ દરેક અપેક્ષાને એની સાથે જોડો જો તમે ક્યારેય ક્રિકેટ મેચ જોવા ગયા હો તો તમે જોયું જ હશે કે કેટલાક બેટ્સમેન રમવા માટે આવે છે હવે આખું સ્ટેડિયમ હોય તેમાં હજારો લોકો સ્ટેડિયમમાં હોય તેઓ ચીસો પાડે છે શું તે પ્રેક્ષકોની માંગ પર ને છગ્ગા ફટકારે છે શું કોઈ ખેલાડી આવું કરે છે ભલેને બૂમો પાડતા ગમે એટલી બૂમો પાડતા તેનું ધ્યાન તો સામે આવી રહેલા બોલ ઉપર જ હોય છે તેઓ તે બોલરના મનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે અને જેઓ બોલ હોય એવી જ રીતે રમે છે નહીં કે પ્રેક્ષકો ચીસો પાડે છે તે રીતે તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે જો તમે પણ તમારી પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રિત રહો છો તેથી જે પણ દબાણ સર્જાય અપેક્ષાઓ બનાવવામાં આવે ક્યારેક ને ક્યારેક તમે તેને દૂર કરી શકશો તમે તે સંકટમાંથી બહાર આવશો અને તેથી હું તમને વિનંતી કરીશ કે તમે દબાણોના દબાણમાં ન રહો હા કેટલીક વાર દબાણનું વિશ્લેષણ કરો ક્યાંક એવું તો નથી કે તમે તમારી જાતને ઓછી આંકી રહ્યા છો તમારામાં ઘણી બધી ક્ષમતાઓ છે પરંતુ તમે પોતે એટલા હતાશ માનસિકતાના છો કે તમે નવું કરવાનું વિચારતા જ નથી તેથી કેટલીક વારથી અપેક્ષાઓ એક બહુ મોટી તાકાત બની જાય છે તે એક મોટી ઉર્જા બની જાય છે અને તેથી મેં પહેલેથી જ કહ્યું છે કે અપેક્ષાઓ માતા પિતાએ શું કરવું જોઈએ સામાજિક દબાણ હેઠળ માતા પિતાએ બાળકો પરનું દબાણ સ્થાનાંતરિત કરવું જોઈએ નહીં પરંતુ બાળકોએ તેમની ક્ષમતાથી નીચે પણ પોતાને આંકવા ન જોઈએ અને જો બંને વસ્તુઓને મજબૂત બનાવશે તો મને ખાતરી છે કે તમે આવી સમસ્યાઓને ખૂબ આરામથી હલ કરશો